gravity on the back bar upon the nap of your partner of the earth Kurishu. બરાબર કે જેના લેખક છે કુમાર ભાર દેસાઈ અને જેનો સાહિત્ય પ્રકાર છે પ્રસંગ કથા. તો અહીંયા લેખક કે એક નાના અપંગ કિશોર વોલ્ટર કે જેને લખવાની અસર બરાબર કે જેના એમ કે પગે એના શરીરે લખવું પડી ગયો હતો પરંતુ એની અંદર રહેલો ઉત્સાહ બરાબર આપણા સુધી પહોંચાડે છે કે જીવનની અંદર જો એમ કે આપણે આપણી રીતે જે ઉત્સાહ હોય તો આપણે બધું જ કરી શકીએ છીએ કે એ એમ કે લખવાના કારણે એનું આખું શરીર કામ કરતું એકા તેના શરીરનું એક પણ અંગ કામ કરતો ન હતો પરંતુ એને મનની અંદર રમવાની રમત રમવાની એટલો એટલી એમ કે ઉત્સાહ હતો જેના કારણે એ લખવાના કે ડોક્ટરોએ તો છેવટે કહી દીધું હતું કે આ બાળક ક્યારેય આ એની બીમારીમાંથી ઉભો થાય નહીં પરંતુ એને પોતાના મન અને પોતાના શરીરની તાકાતથી એ પાછું પોતાનું શરીર ઉભું એનું મનોબળ એટલું મજબૂત હતું બરાબર કે એ પોતાનું શરીર જે રીતે પહેલા હતો એવો ને એવો થઈ જાય છે. તો આપણે એનો આ પાઠની અંદર અભ્યાસ કરીશું કે નાનકડા અપંગ વોલ્ટર ના લખવાની અસરવાળા પગ સારા થવાની આશા ડાક્ટરોએ છોડી દીધી હતી છતાં વોલ્ટરે સતત પ્રયત્ન અને મક્કમ નિર્ધારથી ઊંચા કુદકાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો એની પ્રેરણાદાયી વાત આપણને આ પાઠમાંથી જાણવા મળે છે કે એ પાઠની અંદરથી આપણને પણ ઘણી જ પ્રેરણા મળે છે. કારણ કે આપણે પણ જીવનની અંદર જોઈએ છીએ કે નાનું મોટું કામ થતું નથી ત્યારે આપણે હતાશ અને નિરાશ થઈ જઈએ છીએ પાઠ પરંતુ આ પાઠ આપણને સમજ્યા પછી આપણને જાણવા મળશે કે જીવનની અંદર આપણે પણ ક્યારે હતાશ અને નિરાશ થવું જોઈએ નહીં અને આપણે આપણું કામ પૂરી તાકાતથી કરવું જોઈએ. તો આપણે પાઠ જોઈશું કે 9 વર્ષની નાની ઉંમરે એને બાળ લખવાના રોગે ઘેરી લીધો હતો. 9 વર્ષની ઉંમર એટલે આપણે જોઈએ કે બાળક ચોથા અથવા પાંચમાની અંદર અભ્યાસ કરતું હોય લગભગ ચોથાની અંદર તો એ એટલો નાનો હતો અને એને બાળ લખવાના રોગે કે એના શરીરનું એક પણ અંગ કામ કરતું ન હતું. લખવાના રોગનો હુમલો એવો થયો હતો કે એના શરીરનો એક પણ સ્નાયુ તે જાતે હલાવી ચલાવી શકતો ન હતો. સ્નાયુ એટલે શરીરના બધા અંગો અવયવ એક પણ અવયવ એમ કે એ જાતે હલાવી ચલાવી શકતો ન હતો. સ્નાયુ પરનો એનું કાબુ ચાલુ ગયો હતો કે જેનો સ્નાયુ એના શરીરના અવયવ ઉપર એનું બિલકુલ એમ કે એનું કાબુ હતો નહીં. ચાલીને હલાવી પણ શકતો ન હતો. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. એને પોતાના સ્નાયુને ફરી જીવન કરવા ભારે પુરુષાર્થ આવ્યો કારણ કે એટલી નાની ઉંમરે જીવન કાઢવું એમ કે શક્ય નથી અને એ પણ પથારીમાં અને બીજાના વરોથી. તો એને એના સ્નાયુને ફરી જીવંત કરવા માટે ભારે પુરુષાર્થ એટલે કે સખત મહેનત કરી. એ સતત મહેનત કરે કસરત કરે અને એને પાણીમાં પણ કસરત કરવાની શરૂઆત કરી. સખત એમ કે મહેનત કરે પાણીમાં પણ એ કસરત કરે એમાં વારંવાર થાકી જાય ક્યારેક પડી જાય પણ હાર ખાવાની વાત નહીં. એવું કરતા કરતા ક્યારેક થાકી પણ જાય બરાબર પડી પણ જાય પરંતુ બિલકુલ હાર માને નહીં. ધીરે ધીરે એ લખવાની ઘેરી અસરમાંથી બહાર એટલે કે એકદમ ઊંડે તો એ અસરમાંથી ધીરે ધીરે એ બહાર આવવા લાગ્યો પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા. નિષ્ક્રિય એટલે કામ કરતા ન હતા બિલકુલ સક્રિય ન હતા કે બીજું શરીર તો એ જાતે હલાવી ચલાવી શકતો પરંતુ એના પગ વધુ નિષ્ક્રિય હતા. ઉછળવા કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઉભો રહી શકતો ન હતો કે નાનું બાળક હોય બરાબર તો એ ઉંમરે શું કરતું હોય રમતું હોય કૂદતું હોય બરાબર પણ એની ઉંમરે કે રમવાની ઉંમરે એ પોતે જાતે ઉભો રહી શકતો ન હતો. ડાક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી હતી કે ડોક્ટરોએ કહી દીધું હતું કે હવે વધુ આની અંદર સુધારો આવી શકશે નહીં. એમણે કહ્યું કે આ બાળક કદી જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. ડોક્ટરોએ જણાવી દીધું કે આ બાળક જાતે ક્યારેય પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં. એને લાકડાની દોરી કે વ્હીલચેર જે પૈડાવાળી જે ગાડી ખુરશી જે આવે છે એની મદદથી એને જિંદગીભર ચલાવવું પડશે.
જે લાકડાની જોડી અથવા જે એમને પહેરાવાની ખુરશી આવે છે એના કારણે એને આખું જીવન પસાર કરવું પડશે. આ છોકરો નિરાશ ન થયો, છતાં પણ એ નિરાશ એને આશા છોડી નહીં. એના અંતરમાં ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી, કારણ કે એનું મનોબળ એટલું મજબૂત હતું કે એને થયું કે જો આટલું મારું શરીર જો કસરત કરવાથી બરાબર અને આટલી એમની મહેનતના કારણે જો આટલું શરીર બરાબર હલાવી ચલાવી શકતો હોય તો હું જરૂર એમ કે જીવનની અંદર આગળ ઊભો પણ રહી શકીશ અને ચાલી પણ શકીશ. એણે પોતાના નિશ્ચેતન પગ પર હળવેથી તકલી મારી અને બોલ્યો. નિશ્ચેતન એટલે બિલકુલ એમ કે કામ કરતા હલાવી ચલાવી શકતો ન હતો એવા પગ ઉપર એને ટકલી મારી અને પોતાના પગને કહે છે, મારા શાંત ઊંડા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના કુદકાય લગાવી શકશો. એ પોતાના પગ સાથે વાત કરે છે બરાબર, કે તમે વિશ્વાસ રાખજો કે એક દિવસ એવો આવશે કે તમે ચાલી શકશો, દોડી શકશો અને જાત જાતના ઊંચા કુદકા પણ લગાવી શકશો. અરે આકાશની આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કુદકા પણ મારી શકશો. પણ મારા મિત્રો કે પોતાના પગને એ જણાવે છે, ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં, હું એ હિંમત નહીં હારો. એ પોતાના પગને પણ કહે છે અને પોતાની જાતને પણ કહે છે. જોશ બે આટલું બોલતા બોલતા તે નાનકડો વળતર પોતાનું સંતોલન પણ ગુમાવીને એકાએક પથારીમાંથી ઢળી પડ્યો કે એની અંદર એટલો જુસ્સો આવી જાય છે કે એને એ પણ ભાન નથી કે મારા પગ કામ કરતા નથી, હું ચાલી શકતો નથી. અને એ પોતાના પગને એટલી હિંમત આપે છે અને એની અંદર એટલી હિંમત ઊભી કરે છે કે એ પોતે ઊભો થવા જાય છે, પરંતુ એના શરીરનું સંતુલન પણ રહેતું નથી અને અચાનક એકાએક પથારીમાંથી નીચે ઢળી પડે છે. વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડીને આવી. એને પૂછ્યું, બેટા તું કોની સાથે વાત કરતો હતો? બરાબર કે એને આ વાતચીત સાંભળી, એટલો એટલો બોલતો હતો, એના પગને જણાતો હતો, ત્યારે એની માતા એમ કે વાતચીત સાંભળી અને આવે છે અને કહે છે કે બેટા તું કોની સાથે વાત કરતો હતો? મારા પગ સાથે. એની માને શું કહે છે કે મારા પગ સાથે. પગ સાથે? પગ તે કઈ સાંભળતા હશે. એની માતાને નવાઈ લાગે છે અને કહે છે કે તું પગ સાથે વાતો કરતો હતો? એમને પગ તે કઈ સાંભળતા હશે. હા હા, મારા પગ ભલે ચાલી નહીં પણ સાંભળે તો ખરા, એમ કે ભલે એ ચાલતા નથી પરંતુ એ સાંભળે તો છે. અમે એ તો એને શું કહ્યું? માતાએ આંસુ તાપી પૂછ્યું. એમ તો તે એને તે શું કહ્યું? માએ એને આંસુ તાપી પૂછ્યું. વોલ્ટરે કહ્યું, મા મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, તેને જે હિંમત હારશો નહીં. પોતાના પગને એ પ્રોત્સાહન આપે છે કે એમ કે ગભરાશો નહીં, મૂંઝાશો નહીં અને હિંમત હારશો નહીં. આજે ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચો કૂદકો લગાવી શકીશું. કે આજે ભલે તમે ચાલી શકતા નથી પણ એક દિવસ એવો જરૂર આવશે, તમે વિશ્વાસ રાખો કે ઊંચામાં ઊંચો કૂદકો લગાવી શકીશું. શાબાશ બેટા, શાબાશ. કે એની અંદર આટલો ઉત્સાહ, આટલો વિશ્વાસ જોઈ એની માતા એને શાબાશ કહે છે. તું જરૂર કૂદકા લગાવી શકીશ, તું જરૂર સૌની માફક દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. અહીંયા એની માતા પણ એની અંદર સતત હિંમત જગાડ્યા કરે છે કે જો તું આ રીતે હિંમત રાખીશ, ક્યારે હિંમત નહીં આવે તો તું જે ધારે તે કરી શકીશ. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહી કે જે રીતે એ પોતાના પગને હિંમત આપે છે એ જ રીતે એની માતા પણ વોલ્ટરને સતત હિંમત આપે છે. પોતાના પુત્રમાં સહેજે નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી કે ક્યારે પણ એને નિરાશ ન થાય એ માટે એની માતા પણ એને અવારનવાર પ્રોત્સાહન આપે છે. એને તેમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. સાથોસાથ પગ પર માલિશના અને ડાક્ટરી સારવારના બીજા ઉપચારો તો કર્યા જ કરતી, કારણ કે જો મન મજબૂત હોય, આપણે મનની અંદર કોઈ મક્કમ નિર્ણય કરી લઈએ તો આપણા શરીરની બીમારી ક્યાંય રહેતી નથી. એટલે
મનને તો મજબૂત બનાવતી જ સાથે સાથે એના શરીરની માલિશ પણ કરતી અને ડોક્ટરોએ જે પ્રમાણે કહ્યું હતું એ તો કર્યા કરતી. એકવાર વોલ્ટરના મોમાર્ટ નગરમાં ઊંચા ધુધકાની એક હરીફાઈ ગોઠવાય. બરાબર, અહીંયા આપણે રમત વિશે વાત કરવામાં આવી છે કે એ જે કેમ કે મોમાર્ટ નગરની અંદર ઊંચા ધુધકાની હરીફાઈ યોજાઈ હતી. નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું કે એને પણ આ હરીફાઈ જોવાનું મન થયું. લાકડાની ઘોડીના સહારે એ મેદાન પર ગયો. બરાબર, જે પ્રમાણે ડોક્ટરે કહ્યું હતું કે લાકડાની ઘોડીથી એ ચાલી શકશે, તો એ ઘોડીના સહારે એ મેદાન પર ગયો. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા, એટલે કે ફરતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. બરાબર, જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની રમતો રમાતી હતી. ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા, ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી, તો ક્યાંક માં કૂદકાની રમત ચાલતી હતી. એટલે કે મેદાનની અંદર અલગ અલગ પ્રકારની અલગ અલગ જગ્યાએ રમતો રમાતી હતી. વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો, કારણ કે એને જે રમતની અંદર રસ હતો એ રમતની અંદર જે વિભાગ હતો ત્યાં, એટલે કયો વિભાગ હતો, તો ઊંચા કૂદકાના વિભાગની અંદર જઈને બેઠો. બે લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. ખેલાડી દોડીને આવતો વાંસની નજીક આવીને એ પગની ઠેક લગાવતો અને હવામાં કરતો હોય એમ વાંસને ઓળખી જતો. કે વાંસ કૂદકાની રમત કેવી રીતે રમાતી હોય, તો બે લાકડીઓ ઉપર એક વાંસ મૂકવામાં આવતો. ખેલાડી ત્યાંથી આગળથી દોડીને આવે અને વાંસની નજીક આવીને પગની ઠેક લગાવે અને હવામાં કરતો હોય એ રીતે ઉછળી અને પછી જે વાંસની ઉપર લાકડી ગોઠવેલી હોય એ લાકડીને કૂદી જતો. તો આ બધું સામે વોલ્ટર નિહાળી રહ્યો હતો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ ભાગની અંદર આપણે પાઠનો અહીંયા સુધી અભ્યાસ કરીશું. આગળનો પાઠ આપણે ભાગ 2 ની અંદર જોઈશું.